છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાં સપડાયું છે, તો કોરોનાની બીજી લહેર તબાહી સર્જી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મુસ્લિમ સમાજના અગ્રણી રહીશભાઈ કસબાતી દ્વારા આ વર્ષે પણ કોરોનાને લઈને સમાજના લોકોને રમઝાન ઈદની ઉજવણી સાદગીપૂર્વક રીતે ઉજવણી કરવા અપીલ કરી છે. હાલ કોરોનાની મહામારીને લઈને દેશ સહિત કેટલાય દેશો કોરોનાની ઝપેટમાં છે ત્યારે દેશ સહિત ગુજરાત અને સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકો પણ કોરોનાની ઝપેટમાં છે અને બે મહિનાથી કોવિડ-19ને લઈને અસહ્ય લોકો પીડાઈ રહ્યા છે, તો કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા પ્રાંતિજ મુસ્લિમ સમાજના અગ્રણીય અને શાંતિદૂત એવોર્ડ વિજેતા રહીશભાઈ કસબાતી દ્વારા સ્નેહીજનો, મિત્રો અને વડીલો સમાજના લોકોને જણાવ્યું હતું કે વર્ષોથી કસબાતી ભવન પ્રાંતિજ ખાતે ઈદ મુબારક અને દિવાળીના તહેવાર ઉજવાય છે, પણ ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાની બીજી લહેરને લઈને ઈદ શુભેચ્છા ઉત્સવ ઉજવાશે નહીં, માત્ર ને માત્ર ટેલિફોનિક અને વોટ્સએપની માધ્યમથી શુભેચ્છા સંદેશા પાઠવવામાં મુસ્લિમ બિરાદરો, મિત્રો, સ્નેહીજનો અને વડીલોને અપીલ કરવામાં આવી છે. અને ટેલિફોનિક કે વોટ્સએપના માધ્યમથી મળેલ શુભેચ્છા અમે હૃદયથી શુભેચ્છા માની લઈશું, તો મુસ્લિમ સમાજના લોકોને પણ મોબાઈલના માધ્યમથી એકબીજાને ઈદ મુબારક પાઠવવા તથા ઈદના દિવસે પણ ઘરમાં જ રહીને નમાઝ અદા કરવા અપીલ કરી છે. તો ઈદના દિવસે પણ સાદગીભરી રીતે ઉજવણી કરી જેમ બને તેમ એકબીજાને મરવાનું ટાળવું તથા હાથ ન મિલાવવા, ઘરે મરવાનું ટાળવું અને પોતાના ઘરમાં જ રહીને તહેવાર મનાવવા સમાજના લોકોને અપીલ કરી હતી. તો રહીશભાઈ કસબાતી દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સહિત ફરજિયાત માસ્ક પહેરવા સમાજના લોકો સહિત પ્રાંતિજના નગરજનોને પણ અપીલ કરી હતી અને આ મહામારીમાં દરેક ધર્મના જ્ઞાતિજનોએ એકજૂથ થઈને કોરોનાને હરાવવા માટે એકજૂથ થવા અને સરકારની ગાઈડલાઈનો પૂરેપૂરો અમલ કરવા જણાવ્યું હતું. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. સૌ પ્રથમ તો સાબરકાંઠાની તથા ગુજરાતની તથા સમગ્ર આપણા ભારતીયોને જેમણે પોતાના સ્વજનો આ કોવિડની મહામારીમાં ખોયા છે તે સૌને નમનપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પું છું અને આવનાર ઈદની, આવતીકાલે ઈદની તમામ લોકોને, તમામ ધર્મના તમામ લોકોને શુભેચ્છા પાઠવું છું તથા સૌને, મુસ્લિમ સમાજના સૌ મિત્રોને, સ્નેહીઓને મારી અપીલ છે કે પોતાના ઘરમાં જ રહી અને આવી મહામારીમાં ઈદનું સરકારશ્રીના નિયમોનું ચુસ્તપણે પાલન કરી અને પોતે ઈદની ઉજવણી કરે. આ ઉજવણી આ વખતે આપણે એકબીજાની મદદથી, જેને જરૂરિયાત છે તેની જરૂરિયાત પૂરી કરીને આપણે ઈદ ઉજવીએ તો અલ્લાહને તે સાચી બંદગી અને અલ્લાહ એનાથી રાજી થશે. સૌને ફરીથી મારા ઈદ મુબારક. જય હિન્દ, જય ભારત.